હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ધીસ ઇઝ ડોક્ટર તેજલ અને આજે હું તમને લઈ જઈ રહી છું એક સ્પેશિયલ પ્રોગ્રામમાં, જ્યાં એક સ્પેશિયલ પુસ્તકનું વિમોચન એટલે કે લોન્ચિંગ થવા જઈ રહ્યું છે. અને એ પુસ્તકનું નામ છે આદિવાસી ગામિત સંગીત સૃષ્ટિ. આ પુસ્તક વિમોચન કાર્યક્રમ વ્યારામાં થવા જઈ રહ્યું છે, એટલે અમે સુરતથી વ્યારા જવા રવાના થઈ ગયા છીએ. ઓહો, અહીંયા તમે જોઈ શકો છો આપણા પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત આપણા વાજિંત્રોના તાલે સૌ સાથે મળીને હર્ષ ઉલ્લાસથી કરીએ છીએ. હાર બંધ બધા એક સાથે એકબીજાને પકડીને નાચીએ, એમાં આપણી એકતા અને નિખાલસતાની ઝાંખી થાય છે. અહીંયા આપણા અતિથિશ્રીઓ પધારી ચૂક્યા છે અને એમને પણ આ સંગીત અને નાચ સાથે સ્વાગત કરીને અંદર લઈ જવામાં આવી રહ્યા છે. અખિલ ગુજરાત ગામિત સમાજ દ્વારા ખૂબ જ સરસ આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું. કોવિડની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને બેસવાની વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બાબતે પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું. આપણી સંસ્કૃતિમાં કોઈ પણ કાર્યક્રમની શરૂઆત પહેલાં આપણે દેવને યાદ કરીએ છીએ અને દેવની પૂજા કરીએ છીએ. ત્યારબાદ નાની નાની બાળાઓ એક સુંદર મજાનું સ્વાગત ગીત આપણા મહેમાનો માટે રજૂ કરે છે. અહીંયા પધારેલ અતિથિશ્રીઓનું સ્વાગત ખાસ પ્રકારની વારલી પેઇન્ટિંગ અને મોમેન્ટો આપીને કરવામાં આવે છે. જ્યારે પ્રકાશન કરવામાં આવ્યું ત્યારે ઘણા લોકોને એ સવાલ થયો કે આપણા સમાજમાં ક્યારેય આ રીતે આપણી સંસ્કૃતિ વિશે પુસ્તક લખવામાં નથી આવ્યું. પહેલેથી જ આપણા વડવાઓ આ સંસ્કૃતિ આગળ ધપાવતા આવી રહ્યા છે, જેમ કે આપણા લોકગીતો છે, વાજિંત્રો છે, નાચ છે, તો પછી આ પુસ્તક લખવાની જરૂર શા માટે પડી? તો એમના માટે જવાબ છે કે પહેલાના સમયમાં આપણા વડવાઓ, આપણા જે પૂર્વજો છે, એ આપણો વારસો સાચવતા. એ વડવાઓ પાસેથી એમની પછીની પેઢી અને એમની પછીની પેઢી એમ કરીને આપણો વારસો સાચવતા આવી રહ્યા હતા. પણ આજના જમાનામાં પશ્ચિમીકરણ અને નવા નવા ડેવલપમેન્ટના કારણે આપણા લોકો આ બધામાં ખોવાઈ ગયા છે. આપણી આ સંસ્કૃતિ લુપ્ત થવાના આરે આવી ગઈ છે. હવે જો આપણે જ આપણી સંસ્કૃતિને નહીં સાચવશું તો કદાચ આવનાર પેઢીને એ ખબર જ નહીં હશે કે આ ચાંગિયો ઢોલ શું છે, નાચ શું છે અને આ ડોવડું શું છે. ફાધર રેમન્ડને આદિવાસીઓ વચ્ચે કામ કરીને આ પુસ્તક લખવાની પ્રેરણા મળી. ત્યારબાદ તેમણે આ આઈડિયા વિશે રિસર્ચ ચાલુ કરી દીધું. ગામિત સમાજમાં કયા કયા વાજિંત્રો વપરાય છે, કયા કયા ગીતો ગવાય છે અને કયા પ્રસંગમાં ગવાય છે, કયા રાગ, શબ્દો, ચાળા અને એની સાથે કયો નાચ થાય છે, એ વગેરે તેમણે આ બધી વસ્તુઓ તેમના આ રિસર્ચમાં આવરી લીધી. ત્યાર પછી તેમણે ગામિત સમાજના લોકોનો સંપર્ક કર્યો અને એમાં અખિલ ગુજરાત ગામિત સમાજ સેવા મંડળ છે, તેમણે એમના આ પુસ્તકમાં અને એમના રિસર્ચમાં ખૂબ જ રસ લીધો અને આ પુસ્તકને છપાવવા અને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી લીધી. અને હવે જેનો આપણે સૌ બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા
તેવા આદિવાસી ગામિત સંગીત સૃષ્ટિ પુસ્તકના વિમોચનનો સમય આવી ગયો છે। દરેક મહેમાનને એક એક પુસ્તક આપવામાં આવ્યું છે। દરેક પુસ્તકને ખાખરાના પાન વડે વીંટાળીને આપવામાં આવ્યું છે, જેમાં પણ આપણને આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે। આદિવાસી સમાજની સંગીત સૃષ્ટિ અને ગાયન વાદનના વાજિંત્રોની વાત કરું તો આ વાદ્યો આ લોકો જાતે પોતાના હાથેથી બનાવે છે। તેના માટે જરૂરી સામગ્રી તેઓ પોતે જંગલમાંથી શોધીને કે પોતે ઇન્વેન્ટ કરીને બનાવે છે। ખરેખર જોવા જાય તો એક એવી વસ્તુ બનાવવી જેમાંથી મધુર સંગીતના સૂર નીકળે એ તો ગજબની વાત કહેવાય, અને સાચે જ તેના માટે ઊંચા જ્ઞાન અને પરિશ્રમની જરૂર હોય છે, જેના વિશે ડિટેલમાં તમને આ પુસ્તકમાં જાણવા અને જોવા પણ મળશે। ગાયનમાં આપણે જોવા જઈએ તો જુદા જુદા પ્રસંગો પ્રમાણે, જુદા જુદા દેવો પ્રમાણે જુદા જુદા ગીતો બનાવેલા છે, અને ચાળા જેને આપણે કહી શકીએ કે તાલ, એવા અલગ અલગ તાલ પર ગીતો અને અલગ અલગ તાલ પ્રમાણે અલગ અલગ નાચ, જેના પર આખી રાત નાચીને ગાઈને આપણે એકતા અને સામૂહિકતાનો દાખલો પૂરો પાડીએ છીએ। આ છે ખાસિયત આપણા આદિવાસી સમાજની। આપણા કાર્યક્રમમાં આગળ જોઈએ તો પધારેલ અતિથિશ્રીઓ પોતપોતાનું વક્તવ્ય રજૂ કરે છે, અને આખરે આપણા સવાયા આદિવાસી એટલે કે આ પુસ્તકના લેખક ફાધર હેમંત ચૌહાણના વક્તવ્યની વાત કરું તો આ એક સંગીતના પુસ્તકનું વિમોચન સમારંભ છે, તો વક્તવ્ય પણ સંગીતમય જ હોવું જોઈએ ને। અને તેમણે પ્રસંગ અનુસાર જેને પરફેક્ટ કહી શકાય તેવું સંગીતમય વક્તવ્ય આપ્યું। અને આ સાથે આદિવાસી ગામિત સંગીત સૃષ્ટિના પુસ્તક વિમોચન સમારંભ સમાપ્ત થાય છે, અને આ પુસ્તકનો એક ભાગ બનીને મને પણ ગર્વ થાય છે। આશા છે કે તમને આમાંથી કંઈક નવું શીખવા અને જાણવા મળ્યું હશે। આ કાર્યક્રમની બીજી એક બેસ્ટ વસ્તુ છે ભોજન, જેમાં અમને પ્યોર દેશી આદિવાસી ભોજન મળ્યું। નાગલી અને ચોખાનો રોટલો વિથ લાલ લસણ મરચાની ચટણી, અડદની દાળ, શાક અને લાપસી વગર તો કેમ ચાલે। બધાએ મન ભરીને ભોજન કર્યું, ત્યારબાદ બધાને મળીને અમે સૌ છૂટા પડ્યા। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય યુટ્યુબ ચેનલ, એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।